Good morning, students. Today, we are going to learn grammar WH questions. We are going to learn WH questions. Clear? चलो तो आपने WH questions में आठवां शब्द जो बना चें तो WH की बनता सबसे पहला शब्द चें WHO who पची चें WHOM whom पची चें whose पची चें what पची चें which पची चें when पची where अने why अजय आपने आठवां प्रश्न शब्दों शिखवाना चाहिए दरेक ना अर्थ अने एशु बता वेचे एही आपने आपे लूछे सवधे पहला प्रश्न शब्द WHO उनो अर्थ शू थाई छे कौन कौन एशु बता वेचे करता वे करता शू छे आपने दरेक ने खबर अच्छे कि नामी जग्य जे मुख्य शब्द एके करता छे पोते छे नाम छे जेनो बिजो अर्थ एके ग्रामर नी भाषा मा इने करता के वाई छे तो करता नी जग्य जारे अंडरलाइन करेलू होय छे त्यारे एनी जग्य वपरातो शब्द ए प्रश्न शब्द छे हु तो WHO हु शब्द थी जारे आपणे प्रश्न वाक्य बनाववानुं होय त्यारे करता नी जग्याए अंडरलाइन करेली होय छे फॉर एग्जांपल मिसेस दवे इज एन इंग्लिश टीचर तो शुं पूछे छे अंडरलाइन मिसेस दवे नी जग्याए छे કે ઇંગ્લિશ ટીચર કોણ છે તો કોણ એટલે કરતા કરતાની જગ્યાએ આપણે WHO મૂકવાનું છે તો કોણ છે ઇંગ્લિશ ટીચર એવો પ્રશ્ન જ્યારે બતાવતો હોય ત્યારે આપણે હુ શબ્દનો ઉપયોગ કરવાનો છે સેકન્ડ છે હુમ હુમનો અર્થ થાય છે કોને અને એ ક્યાં મૂકવામાં આવે છે કર્મની જગ્યાએ તો અંડરલાઈન ક્યાં હશે કર્મની જગ્યાએ શું આપ્યું છે એક્ઝામ્પલ આઈ કોલ્ડ હિમ કોને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે મેં કોને બોલાવ્યો તો કોનેની જગ્યાએ શું આપેલું છે હિમ તો ત્યારે કેવો પ્રશ્ન શબ્દ બનશે હુમ થર્ડ છે હુઝ હુઝનો અર્થ શું થાય છે કોણ કોનો એટલે શું સંબંધ બતાવે છે એટલે કે કોઈની વસ્તુ હોય સંબંધ દર્શાવતું હોય ત્યારે whose વપરાય છે ફોર એક્ઝામ્પલ this is ઓમ્સ કાર આ કોની કાર છે એવો આપણે પ્રશ્ન બનાવવાનો છે તો જવાબમાં શું આવશે ઓમની તો કોની એવો પ્રશ્ન બનાવવો હોય ત્યારે કયો શબ્દ આવશે whose ફોર્થ છે what વોટનો અર્થ થાય છે શું અને એ પણ કર્મની જગ્યાએ વપરાય છે હવે અહીંયા આપણે એક વચ્ચે બીજી એક વાત સમજી લઈએ કે આપણે ઇંગ્લિશમાં વાક્ય રચના શીખ્યા છીએ કે કર્તા ક્રિયાપદ અને કર્મ કર્તા ક્રિયાપદ અને કર્મ કર્તાથી હંમેશા વાક્યની શરૂઆત થાય છે એની પછી ક્રિયાપદ આવે છે અને એની પછી કર્મ આવે છે જે ઇંગ્લિશમાં ફોર્મ શું હોય છે એસ વી ઓ પેટર્ન એસ એટલે સબ્જેક્ટ વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ એસ એટલે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કર્તા વી એટલે વર્બ વર્બ એટલે ક્રિયાપદ અને ઓ એટલે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ તો જ્યારે આપણે કર્મ શોધવાનું હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન બનાવીશું વોટથી નેક્સ્ટ વિચ વિચ એટલે કયું કઈ ક્યાં અથવા તો કયો જે શું બતાવે છે પસંદગી બતાવે છે અથવા તો પ્રાણીના અર્થમાં પણ વાપરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આઈ લાઈક બ્લુ પેન કેવી પેન કઈ પેન કઈ પેન ગમે છે પ્રશ્ન એવો છે તો બ્લુ એ જવાબ છે એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જવાબનો શબ્દ એટલે કે અંડરલાઈન કરેલો શબ્દ જે છે એ શબ્દ તમારે પ્રશ્ન શબ્દમાં ઉપયોગમાં લેવાનો નથી તો અહીંયા પ્રશ્ન એવો છે કે કઈ પેન ગમે છે તો બ્લુ છે એ જવાબ છે તો જ્યારે બ્લુ પેન બ્લુમાં અંડરલાઈન કરેલી છે ત્યારે કયો પ્રશ્ન શબ્દ આવશે વીચ નેક્સ્ટ છે વેન વેન નો અર્થ થાય છે ક્યારે ક્યારે એટલે શું સમય દર્શક
જ્યારે કોઈ સમય બતાવેલો હોય છે ત્યારે કયા શબ્દથી પ્રશ્ન વાક્ય બને છે? વેન થી. ફોર એક્ઝામ્પલ, આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. હું 7 વાગે શાળાએ જાઉં છું. ક્યારે જાઉં છું તો સમય બતાવવાનો છે. સમય શું આપેલો છે? 7 AM, એટલે કે 7 વાગે. તો 7 વાગે છે પ્રશ્ન વાક્યમાં આવશે નહીં. પ્રશ્ન વાક્ય શું આવશે? વેન. પછી છે વેર. તો વેર નો અર્થ થાય છે ક્યાં. ક્યાં એટલે સ્થળ દર્શક, એટલે કે સ્થળ આપેલું હોય, જગ્યા આપેલી હોય ત્યારે વેર થી પ્રશ્ન બનશે. ફોર એક્ઝામ્પલ, આઈ લિવ ઇન ભાવનગર. હું ક્યાં રહું છું? પ્રશ્ન આપણે એવો બનાવીએ ને, હું ક્યાં રહું છું, તો કે ભાવનગરમાં. ભાવનગર છે એ જવાબ છે, તો આપણે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? વેર થી. અને લાસ્ટ છે વાય. વાય એટલે શા માટે, શું કામ, જે કારણ દર્શક છે કે શા માટે આવું બન્યું. ફોર એક્ઝામ્પલ, અદિતિ વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ. આમાં એક આપણને ખૂબ જ અગત્યની નોંધ કરવાની છે કે જ્યારે બીકોઝ શબ્દ આવતો હોય, બીકોઝ નો અર્થ જ થાય છે કારણ કે. તો સેલ્લામાં સર્વ પ્રશ્ન શબ્દો આ પણ છે, આ હુની જેમ, હુની જેમ વાય પણ ખૂબ સેલ્લો પ્રશ્ન શબ્દ છે કે જ્યારે વાક્યમાં બીકોઝ થી આપેલું હોય ત્યારે વાય થી જ પ્રશ્ન બને છે કે અદિતિ શાળાએ આવશે નહીં. શા માટે નહીં આવે? તો શું પ્રશ્ન છે? શા માટે? એનું કારણ આપેલું છે કે શી ઇઝ ઇલ, તે માની છે. તો શા માટે નહીં આવે તો શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? હવે તમને દરેકને આ પ્રશ્ન શબ્દ સમજાઈ ગયા હશે, દરેકના અર્થ પણ સમજાઈ ગયા હશે, અને દરેક શું બતાવે છે એ પણ સમજાઈ ગયું હશે. આ તમારે નોટ ડાઉન કરવાનું છે, તમારી બુકમાં લખી લેવાનું છે. આ દરેક પ્રશ્ન શબ્દો લખી લેશો એટલે તમને પ્રશ્ન કેમ બનાવવું એ સમજાશે. પણ બધા જ પ્રશ્ન શબ્દોથી એક સાથે પ્રશ્ન બનાવવાનું શીખવાનું નથી, યાદ પણ નહીં રહે. તો હવે આપણે શું કરવાનું છે? આ બધા પ્રશ્ન શબ્દ લખી લીધા પછી અહીંયા આગળ તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. તો અહીંયા જે 10 એક્ઝામ્પલ આપેલા છે એમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા કર્તાની જગ્યાએ અંડરલાઈન કરેલી છે. હવે આપણે સૌથી પહેલો પ્રશ્ન શબ્દ એ શીખ્યા કે કર્તાની જગ્યાએ જ્યારે અંડરલાઈન કરેલી હોય ત્યારે ભૂથી પ્રશ્ન બને છે. ફોર એક્ઝામ્પલ, ટીના ઇઝ ક્લેવર. તો આપણે પ્રશ્ન શું બનાવશું? મનમાં વિચારો તો પ્રશ્ન શું બનશે કે કોણ હોશિયાર છે, બરાબર? કારણ કે આપણે અહીંયા જોયું કે હું નો અર્થ થાય છે કોણ. તો કોણ હોશિયાર છે? તો પ્રશ્ન કેવી રીતે બનશે? હુ ઇઝ ક્લેવર? તો કર્તા ટીના છે, ટીના છે એ જવાબ છે, એટલે જવાબનો શબ્દ પ્રશ્નમાં આવશે નહીં. હુ ઇઝ ક્લેવર? ટીના ઇઝ ક્લેવર. કર્તાની જગ્યાએ જ્યારે અંડરલાઈન હોય છે ત્યારે એવા વાક્યમાં હુથી પ્રશ્ન બને છે. એવી જ રીતના સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે, કાવ્યા વેન્ટ ટુ બોમ્બે. તો આપણે કેવો પ્રશ્ન બનાવશું કે બોમ્બે કોણ જાય છે? તો કોણ જે છે એ કાવ્યા છે. ઓકે, ક્લિયર નાવ? ઓકે, ચાલો આટલી નોંધ કરી લેજો અને તમારા 10-10 વાક્યોને હુથી પ્રશ્ન બનાવવાનો છે. કાલે મને તમારે પર્સનલમાં આના પ્રશ્નો બનાવી અને મોકલવાના છે, એટલે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન શીખીશું. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. 10-10 પ્રશ્નોની નોંધ કરી લો.
આ દસેય વાક્યોની નોંધ થઈ ગયા પછી તમારે ગ્રામરની ફેરબુકમાં પણ આ નોંધ કરવાની છે. ગ્રામરની ફેરબુકમાં આ જે રૂલ્સ લખાવ્યા છે એ પણ લખવાના છે, આના અર્થ પણ લખવાના છે, આનું એક્ઝામ્પલ પણ લખવાનું છે, અને આ 10 વાક્યોના પ્રશ્ન વાક્યો બનાવી અને હોમવર્ક બુકમાં લખી અને મને પર્સનલમાં ફોટા પાડી અને મોકલવાના છે. ઓકે, લખાઈ ગયા હશે.